हेलो स्टूडेंट्स, वेलकम टू अवर चैनल्स। हवे आज आप फरीथी एक बार तमारी सामे एक बीजो नवो वीडियो मुकवा जई रह्या छे। बराबर, तमारो WCS एटले वर्कशॉप कैलक्युलेशन साइंस नो जे विषय छे, ए विषयनी अंदर जेनुं एक अजुए चेप्टर छे एना पछीनुं एकम एटले के युनिट्स वाळुं जे चेप्टर छे, आपणे आजे एना विषे डिस्कशन करवा जई रह्या छे। जो तमे आ वीडियोने ऑलरेडी सब्सक्राइब कर्यो होय तो बेल आइकन प्रेस करजो, जेथी करी तमने नोटिफिकेशन मळ्या करे। अने जो तमारे जो वीडियो सब्सक्राइब करवानो बाकी होय तो तमे एने बने एटला वेला सब्सक्राइब करी देजो, जेथी करीने तमने आवा नवा नवा वीडियो समय समय मळ्या करे। बराबर, तो चलो आपणे स्टार्ट करीशुं आपणो चेप्टर एकमो एटले के युनिट्स। बेसिकली आपणे वात करीए तो युनिट्स वस्तु शुं छे, तो कि युनिट्स एक एवी वस्तु जेने मतलब कोई पण वस्तुनो परिमाण एटले के माप कहेवाय। जेम के हुं मारे कोई जग्याए जवुं छे, बराबर, मारे एक जगह थी बीजी जगह मारे जवुं छे, तो ए मारे डिस्टन्स एटले के लंबाई मापाशे। पछी मारे कोई वस्तु खरीदी करवी छे तो बनी शके वस्तु किलोग्राम में होई शके, ग्राम में होई शके। बराबर, पछी हुं समय जोउं छुं, समय में पण पाछो मिनिट, सेकेंड, कलाक, दिवस, एवी रीते मतलब कि एना युनिट्स नक्की थाय। एटले दरेक वस्तुनो जो छे कोई पण पर्टिक्युलर एकम रहेलो छे। आज आपणे आ बेसिकली आ चेप्टरमां आ वस्तु आपणे शुं कहेवाय कि आपणे एनो अभ्यास करीशुं कि आ चेप्टरमां शुं भणवानुं छे। आ चेप्टर आपणा माटे बहु यूजफुल छे अत्यारे पण खरुं, અને આગળ ભવિષ્યમાં જે તમે જે પણ ફિલ્ડમાં કંઈક જોબ કરશો તો કન્વર્સેશન એટલે કે તમને ટ્રાન્સલેશન કરતાં તો આવડવું જ જોઈએ। એક એકમ જે આપેલો હોય એને બીજા એકમમાં ફેરવો તો તમને ઇઝીલી આવડવું જોઈએ। ચલો હવે સ્ટાર્ટ કરીશું આપણું ચેપ્ટર। જુઓ, ચલો ચેપ્ટરનું નામ છે એકમો એટલે કે યુનિટ્સ। બરાબર, આમાં જોશું આપેલું છે કે દરેક પદાર્થનો એક એકમ હોય છે અને દરેક કાર્યમાં એકમ જરૂરી છે। જેમ કે લંબાઈ માપવા માટે આવે છે, બરાબર, પછી વજનને તોલવામાં આવે છે, સમયની ગણતરી કરવામાં આવે છે। આમ દરેક પદાર્થનો કોઈ ને કોઈ એકમ જરૂર હોય છે, જેના વિશે આપણે આજના આ પ્રકરણમાં અભ્યાસ કરીશું। બરાબર, ઓકે, એમાં બે પ્રકાર છે એકમોનો। પહેલું છે મૂળભૂત એકમ, પહેલો જે સૌથી પહેલો પ્રકાર છે એ છે મૂળભૂત એકમ। મૂળભૂત એકમ એટલે બેસિકલી શું કહેવાય કે કોઈક એવો એકમ જે મૂળભૂત એટલે કે પહેલેથી જ એકમ અવેલેબલ હોય, જેમ કે મીટર। બરાબર, મીટરને તમે કન્વર્સેશન કરી શકો છો, મીટરનું મોટું સ્વરૂપ કિલોમીટર થઈ શકે છે, મીટરનું નાનું સ્વરૂપ જે છે એ શું કહેવાય તમારું મિલીમીટર છે, સેન્ટીમીટર છે વગેરે, પણ મીટર જે મતલબ કે એકમ છે એકમ મૂળભૂત કહેવાય। આવી રીતે વજનમાં પણ તમે કિલોગ્રામને કિલોગ્રામ આપણે એકમ માટે મૂળભૂત એકમ કહેવાય, તો કિલોગ્રામને તમે વધારો કરો તો એનો ક્વિન્ટલ થઈ શકે, ટન થઈ શકે, અને જો એમાં ઘટાડો કરો તો શું થઈ શકે, ગ્રામ થઈ શકે, બરાબર, પાઉન્ડ થઈ શકે વગેરે। એ જ રીતે સમયમાં પણ આપણે મિનિટને બેસિક માની, સેકન્ડને આપણે બેસિક માની ચાલે તો સેકન્ડની ઉપરથી મિનિટ મેળવી શકાય છે, અને એને પણ ગણતરી કરીને અવર્સ એટલે કે કલાક પણ મેળવી શકાય છે। એટલે મૂળભૂત એકમ કોને કહેવાય, જુઓ લંબાઈ, વજન, સમય અને સમય માપવાના એકમોને મૂળભૂત એકમ કહેવાય છે, જેની મદદથી અન્ય માપ શોધવામાં આવે છે। જેમ કે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવામાં આવે છે, કલાકને મિનિટ અથવા સેકન્ડમાં ફેરવવામાં આવે છે, બરાબર, પછી લંબાઈને મીટર, સેન્ટીમીટર અથવા મિલીમીટરમાં ફેરવવામાં આવે છે। બરાબર, આમ જે એકમોનો આધાર રાખીને અન્ય એકમો શોધવામાં આવે છે તેવા એકમને કયા એકમ કહેવાય છે, મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ યુનિટ્સ એટલે કે મૂળભૂત એકમો કહેવાય છે। એનો જ બીજો પ્રકાર છે ઉદ્ભૂત એકમો, આને કરતાં બિલકુલ વિપરીત। મૂળભૂત એકમ પરથી જે એકમ આપણાને મળી રહે, બરાબર, તો એ આપણા માટે શું કહેવાશે, ઉદ્ભૂત એકમ કહેવાશે। જુઓ, એમાં જે એકમને મૂળભૂત એકમો પરથી શોધવામાં આવે છે આવા એકમને ઉદ્ભૂત એકમ કહેવાય છે। જેમ કે લંબાઈથી ક્ષેત્રફળ મેળવવું, વજનથી ટન અથવા ગ્રામ શોધવું, બરાબર, સમયથી મિનિટ કે સેકન્ડ મેળવી લેવી વગેરે। આમ જે એકમો મૂળભૂત એકમોમાંથી ઉદ્ભવ પામે છે તેવા એકમને કયા એકમ કહેવાય છે, મૂળભૂત એકમો કહેવામાં આવે છે। હવે આની અંદર આપણી જે મતલબ બેસિક મેઇન છે એ એકમ નક્કી કરવાની પદ્ધતિ છે, કેમ કે એકમ પણ કોઈ એક પદ્ધતિમાં નથી હોતા, એકમની પણ અલગ અલગ પદ્ધતિ હોય છે। બરાબર, જેમ કે આપણે લંબાઈની વાત કરીએ તો લંબાઈને તમે ફૂટમાં પણ માપી શકો, લંબાઈને તમે ઇંચમાં પણ માપી શકો, લંબાઈને તમે મિલીમીટરમાં માપી શકો, કિલોમીટરમાં માપી શકો, સેન્ટીમીટરમાં માપી શકો, તો એટલે અમુક જે એકમો છે જેમ કે મિલીમીટર, સેન્ટીમીટર આ જે એકમ થાય તે મેટ્રિક સિસ્ટમના થયા, અને ઇંચ અને ફૂટ જે એકમ થાય તે શેના થાય છે, તો એ બ્રિટિશ સિસ્ટમ। તો એવી રીતે આપણી જે એકમો નક્કી કરવાની મુખ્ય બે પદ્ધતિ છે, જેટલા પણ આપણા એકમ છે એને મુખ્ય બે પદ્ધતિ નક્કી કરવામાં આવે છે। કઈ કઈ બે પદ્ધતિ છે, તો કે તમારી પહેલી જે પદ્ધતિ છે એ આપણે મેટ્રિક સિસ્ટમ છે। કઈ પદ્ધતિ છે, મેટ્રિક પદ્ધતિ। આ પદ્ધતિમાં મુખ્ય બે પ્રકારનો સમાવેશ કરવામાં આવે છે એટલે થાય છે। પહેલું છે MKS સિસ્ટમ, બરાબર, એમનો મતલબ એ લંબાઈ માટે મિનિંગ થઈ ગયું, મીટર થઈ ગયું, પછી કે એટલે કિલોગ્રામ એટલે વજન માટેનો એકમ થઈ ગયો, અને એસ એટલે સેકન્ડ એટલે સમય માટેનો એકમ થઈ ગયો। આ જ રીતે
MKS અને આ જે CGS છે આ પણ મેટ્રિક સિસ્ટમ જ છે. જે CGS પદ્ધતિ છે તમારી એ પણ મેટ્રિક સિસ્ટમના અંડરમાં જ આવે છે, એના કરતાં થોડી નાની કહેવાય. CGSમાં C એટલે શું છે? તો કે સેન્ટીમીટર, તો આ પણ લંબાઈ માટે વપરાશે. G એટલે શું છે? તો કે ગ્રામ, આ પણ વજન માટે વપરાશે. અને S એટલે શું છે? તો સેકન્ડ, આ પણ શું છે? સમય માટે વપરાશે. બીજી જે સિસ્ટમ છે, પહેલી આપણી પદ્ધતિ મેટ્રિક સિસ્ટમ, બીજી આપણી જે પદ્ધતિ છે તે સિસ્ટમ છે બ્રિટિશ સિસ્ટમ. આની અંદર શું હોય છે જુઓ, આ પદ્ધતિમાં નીચે મુજબના પરિબળો આપવામાં આવે છે. એમાં FPS એને શોર્ટ ફોર્મમાં આવી રીતે વંચાય છે, FPS, જેમાં એફ એટલે ફૂટ, તો ફૂટ લંબાઈ માટેનો એકમ કહેવાય. પી એટલે પાઉન્ડલ, બરાબર, એટલે કે પાઉન્ડ એટલે કે વજન માટેનો એકમ કહેવાય. અને એસ એટલે કે સેકન્ડ, તે સમય માટેનો એકમ કહેવાય, બરાબર. આપણે ધ્યાનથી આમાં આપણે ધ્યાનથી જોઈશું ત્રણે ત્રણ પદ્ધતિમાં, તો એક વસ્તુ કોમન નીકળીને આવે છે કે ત્રણે ત્રણ પદ્ધતિની અંદર સમય માટેનો જે એકમ છે એ સમય માટેનો એકમ કયો છે? એ સેકન્ડ. દરેકમાં સમય માટેનો એકમ કેવો છે? સરખો છે. ઘણીવાર કોઈ MCQ એવો પૂછાઈ જાય છે શોર્ટ ક્વેશ્ચન્સ કે નીચે આપેલી કઈ પદ્ધતિ, નીચે આપેલા કયો એકમ, નીચે આપેલામાંથી કયો એકમ એવો છે કે જે બ્રિટિશ અને મેટ્રિક બંને પદ્ધતિની સેમ હોય છે. ભાઈ આપણાને એવું ધ્યાનમાં આવે સડનલી કે બ્રિટિશ અને મેટ્રિક તો બંને એકબીજા કરતાં વિપરીત સિસ્ટમ છે, આમાં સરખું ક્યાં થયું? પણ એવું નથી હોતું. એની અંદર જે સેકન્ડ જે હોય છે સમયનો એકમ, એ ત્રણે ત્રણમાં સરખો હોય છે, બરાબર. પછી અમુક સંજ્ઞાઓ છે IS પદ્ધતિ મુજબ, એટલે કે શું કહેવાય, ઇન્ટરનેશનલ સિસ્ટમ મુજબ જે અમુક પદ્ધતિઓ, અમુક જે એની સંજ્ઞાઓ આપેલી છે આપણાને, એના શું કહેવાય કે એના એકમ આપણને યાદ હોવા જોઈએ. જેમ કે આ રાશિ આપેલી છે, પછી એનો એકમ છે, અને પછી એની સંજ્ઞા આપેલી છે. સંજ્ઞા તો શું છે કે ઓલમોસ્ટ દરેક વસ્તુ જગ્યાએ યુઝ થાય, એટલે યાદ રાખવામાં મુશ્કેલી નથી સર્જાતી, પરંતુ આપણને એકમ યાદ રાખવામાં ઘણીવાર મુશ્કેલી સર્જાય છે. જેમ કે લંબાઈનો SI એકમ શું છે? મીટર છે. વજનનો SI એકમ શું છે? તો કે કિલોગ્રામ છે. સમયનો SI એકમ શું છે? તો સેકન્ડ છે. આ ત્રણ તો આપણને હમણાં ઉપર ભણે ખબર પડી ગઈ. પછી કરંટનો SI એકમ એમ્પિયર, તાપમાન માપવા માટેનો SI એકમ કેલ્વિન, અને પ્રકાશ તીવ્રતા માપવા માટેનો કેન્ડેલા, બરાબર. એટલે આ જે એકમો છે આ એકમો તમને કઈ રીતે પૂછી શકે છે? તો કે આને ડાયરેક્ટલી તમને પ્રશ્ન ના પૂછે. આનો આની અંદર તમને એવું પૂછેલું હોય કે ભાઈ લંબાઈ શું કહેવાય કે લંબાઈ માપવાનો SI એકમ શું છે, નીચે ચાર ઓપ્શન આપ્યા હોય, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, બરાબર, ઇંચ. તો એ તમને ખબર હોવી જોઈએ કે એ સમયે તમને આવી રીતે એ વસ્તુ ઓપ્શન વાઇઝ પૂછાશે. કેમ કે ઓલરેડી તમારો WCSનું જે ટોપિક, આપણો જે પેપર સ્ટાઇલ છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ બેઝ ઉપર જ છે, એટલે તમને એની ગણતરી જે પણ દાખલા વિશે આવડવી જોઈએ અને તમને એના ઓપ્શન જોવા મળશે. જો ચાલો આગળ ધ્યાન આપો, હવે નેક્સ્ટ પેજ પર જઈશું. હવે આપણે જે જેટલા પણ આપણે એકમ ભણ્યા અત્યારે આપણે એને બે પ્રકાર જોઈ લીધા, આપણે દરેક એકમની હવે આગળ વધીશું. એના પણ કેટલા એકમ બને છે, કેટલા નથી બનતા, આપણે દરેક વસ્તુનો પૂરેપૂરામાં અભ્યાસ કરીશું. તો જો એમાં શું થાય છે, બરાબર, તો આની અંદર એકમ જો આપણે એક પણ મિસ આઉટ કરી દઈએ છીએ તો આપણો દાખલો અમુકવાર શું છે કે એને જવાબ નથી મળી રહેતા, અને આપણે એમાં ભૂલ સર્જાય છે, આપણો જે દાખલો છે ખોટો બની જાય છે. એટલે એમાં શું છે, તો આપણે સૌથી પહેલાં આપણે જોઈશું લંબાઈ માટેના એકમો, કે લંબાઈ જ્યારે આપણે માપીએ તો એને કયા કયા એકમ, અને એના કન્વર્સેશન એટલે કે તેને શું કરવાનો છે, તેને ફેરવવા માટે કઈ કઈ પદ્ધતિ આપણે, કયા કયા આપણે એકમ યુઝ કરીશું. તે જો પહેલું આપેલું છે, એક મીટર બરાબર શું આપેલું છે? 100 સેન્ટીમીટર. સેકન્ડ નંબર પર છે, એક મીટર બરાબર 1000 મિલીમીટર. પછી એક મીટર બરાબર ઇંચમાં ફેરવીએ તો 39.37 ઇંચ આપેલું છે. એક મીટરને ફૂટમાં ફેરવીએ તો 3.28 ફૂટ થાય છે. પછી 1 કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો 1000 મીટર થાય છે. 1 કિલોમીટરને માઇલમાં ફેરવીએ તો 0.622 માઇલ થાય છે. પછી 1 સેન્ટીમીટર જે છે એ 10 mm બરાબર થાય છે. 1 માઇલની વેલ્યુ 1.609 કિલોમીટર થાય છે. 1 ફૂટમાં 30.48 સેન્ટીમીટર હોય છે. 1 ફૂટની અંદર 12 ઇંચ હોય છે. પછી 1 ઇંચમાં 25.4 mm હોય છે. 1 ઇંચમાં 2.54 સેન્ટીમીટર હોય છે. 1 ઇંચમાં 0.0254 મીટર હોય છે. 1 ફૂટમાં 304.8 mm હોય છે. પછી આ જે ત્રણ એકમો નીચે બતાવેલા આ બે એકમો છે, એક સૂત એટલે 1 ઇંચનો 8મો ભાગ જેને કહેવાય 1/8, એની જે વેલ્યુ હોય એને 1 સૂત કહેવાય છે. અને ઇંચની સૌથી નાનામાં નાની વેલ્યુ જે છે એને થાઉ કહેવાય. શું કહેવાય છે? થાઉ. એટલે 1 ઇંચનો 1000મો ભાગ આપણે કરીએ તો એને આપણે થાઉ કહીશું. અને એ જ પ્રમાણે જો આપણે 1 mmનો આ ઇંચ છે, ત્યારે આપણે 1 mmનો આપણે 1000મો ભાગ કરીએ અને જે આપણને વેલ્યુ મળે એને આપણે શું કહીશું? માઇક્રોન કહીશું. એટલે 1 માઇક્રોનની વેલ્યુ 1/1000, એટલે કે 0.001 mm એની વેલ્યુ થાય છે. આ એકમો કેવા છે આપણે અત્યારે જોયા, તે લંબાઈ માટેના છે. MMમાં આપેલું છે, મીટરમાં આપેલું છે, સેન્ટીમીટર તો સ્વાભાવિક રીતે મેટ્રિક સિસ્ટમ છે. અને સામે આપણે એને કન્વર્સેશન કરીએ, ફોર એક્ઝામ્પલ 1 મીટરમાં 3.28 ફૂટ હોય છે, તો સામે આપણે જે સિસ્ટમ ફેરવીએ સિસ્ટમ બ્રિટિશ સિસ્ટમ થઈ ગઈ. એવી જ રીતે બ્રિટિશ સિસ્ટમમાંથી મેટ્રિક સિસ્ટમમાં પણ ફેરવામાં આવે. તો આ જેટલી પણ મતલબ કન્વર્સેશન આપણે અત્યારે જોયા લંબાઈને, તમારે દરેક યાદ રાખવાના છે, જેથી કરીને તમે એના દાખલા ઇઝીલી સોલ્વ કરી શકો.
સેકન્ડ આગળના ટૉપિકમાં જઈશું એના પછીના ટૉપિકમાં એના વજન માટેના એકમો આપેલા છે, બરાબર, વજન અને તેના એકમો. તો વજન માટે જુઓ, 1 ગ્રામ બરાબર 10 ડેસીગ્રામ આપેલું છે. 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ રોજિંદા વ્યવહારમાં છે એટલે કમ્પ્લીટ વાંધો નહીં આવે, યાદ રહેશે, બહુ ઇઝી છે. પછી 1 કિલોગ્રામમાં 2.205 પાઉન્ડ આપેલા છે. આ જે છે બ્રિટિશ માટે આપેલું છે, આ જે સિસ્ટમ છે શું છે, બ્રિટિશ છે. પછી 1 કિલોગ્રામમાં 2.205 પાઉન્ડ. પછી 1 પાઉન્ડમાં 16 આઉન્સ આપેલા છે અને 1 પાઉન્ડમાં 0.453 કિલોગ્રામ એટલે કે 453.6 ગ્રામ 1 પાઉન્ડમાં હોય છે. પછી મેટ્રિક ટનની વાત કરીએ તો 1 મેટ્રિક ટનમાં 2205 પાઉન્ડ હોય છે. પછી 100 કિલોગ્રામ જ્યારે થાય તો 1 ક્વિન્ટલ બને છે અને 1000 કિલોગ્રામ થાય ત્યારે 1 મેટ્રિક ટન બની જતું હોય છે. અને 1 ઘન મીટરની વાત કરીએ, જો કોઈ એક એવું પાત્ર હોય જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા સરખી 1 મીટર સરખી સાઇઝ ધરાવતી ટાંકી, એમાં તમે જો કોઈ જથ્થો ભરવા માગો, આપણે નોર્મલી પાણીની વાત કરીએ તો ઘનતા મુજબ એની અંદર 1 ઘન મીટરમાં 1000 લિટર પાણી એમાં સમાવેશ થઈ શકે છે. એ જ પ્રમાણે 1 ગેલન બરાબર 4.55 લિટર અને 1 લિટર બરાબર 0.22 ગેલન આપેલી છે. આની અંદર પણ તમે જોશો ત્યાંથી ખબર પડશે કે પાઉન્ડ જે છે એ બ્રિટિશ સિસ્ટમનો એકમ છે, બરાબર. હા, જ્યારે બીજો જે આવ્યો એકમ છે કિલોગ્રામ, એ શેનો એકમ છે, એ તમારો મેટ્રિક સિસ્ટમનો એકમ છે, બરાબર. એ રીતે આપણે આના વજનના કન્વર્સેશન જોયા, એના પછી આપણે આગળ જઈશું. તો આગળના આપણા જે કન્વર્સેશન છે એ સમય અને તેના એકમો છે. સમયમાં બેઝિકલી બહુ વધારે એકમ નથી હોતા, કલાક છે, કલાક કરતાં ઓછું મિનિટ હોય છે, મિનિટ કરતાં ઓછું સેકન્ડ હોય છે, બરાબર. એ જ આપણે એકમ પર ધ્યાન આપીશું. તો જુઓ, સમય માટેનો એકમ 1 કલાકમાં કેટલી મિનિટ હોય છે, તો કે 60 મિનિટ હોય છે. પછી 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય છે, તો કે 60 સેકન્ડ હોય છે. તો આ રીતે આપણે 1 કલાકમાં જ આપણને સેકન્ડ શોધવાનું કહેશે તો આપણે મિનિટ અને જે શું કહે તમારું સેકન્ડ છે એનો આપણે ગુણાકાર કરીએ એટલે 60 × 60 એટલે 3600 થશે. દેટ મીન્સ કે 1 કલાકની અંદર 3600 સેકન્ડ થઈ કહેવાય. એક દિવસ જે છે એ 24 અવર્સનો થાય છે, બધાને ખબર છે, બહુ કોમન વસ્તુ છે. હવે સેકન્ડના નાના ભાગ છે એટલે કે જે રીતે આપણે આગળ ઇંચના નાનો ભાગ, ઇંચનો આપણે 1000મો ભાગ જોયો તો શું કે mmનો 1000મો ભાગ જોયો, તો એવી રીતે સમયના પણ નાના ભાગ છે. એની અંદર 10^-3 ઘાત કરીશું એટલે આપણને 1 મિલી સેકન્ડ મળશે અને 10^-6 ઘાત કરીશું એટલે આપણને 1 માઇક્રો સેકન્ડ મળશે, બરાબર. બીજા અન્ય પણ એકમો આપણને આગળ આપેલા છે. આ એકમો ઇલેક્ટ્રિસિટીને લગતા છે મોટાભાગે. 1 હોર્સ પાવર એટલે કે 746 વોટ, પણ એ બ્રિટિશ સિસ્ટમમાં છે. અને 1 હોર્સ પાવર બરાબર 735.5 વોટ આ મેટ્રિક સિસ્ટમમાં છે, બંને અલગ અલગ છે. પછી આપેલું છે 1 કિલોમીટર પર કલાકની ઝડપ આપેલી હોય, જેમ કે કોઈ વસ્તુ એવી આપણે કહેવાય કે કોઈ વસ્તુ 20 કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે પણ એનું કન્વર્સેશન થાય તો આપણને ખબર પડી કે ભાઈ કિલોમીટર પર કલાક આ બંને થઈ ગયા. તો આ બંને એકમને નાના કરવા હોય, જેમ કે કિલોમીટરને તમારે મીટરમાં લઈ આવવું છે, બરાબર, અને કલાક જે છે એને તમને સેકન્ડમાં લઈ આવવું છે. તો આ જે એકમ છે આ એકમ નાનો કરવા માટે પણ શું છે એનું પણ આખું સૂત્ર છે, બાકી એની ગણતરી ઇઝીલી પોસિબલ થતી નથી. તો જુઓ, કિલોમીટર પર કલાક આપેલું હોય તો કિલોમીટર પર કલાકને તમારે ફેરવા માટે શું કરવું પડે, 5^18 વડે એનો ગુણાકાર કરવો પડે. અને મીટર પર સેકન્ડ આપેલું હોય એને રિવર્સ કન્વર્સેશન કરવું હોય તો એને 18^5 પર વડે તમારે એને ગુણાકાર કરવો પડે, જે આપણને આગળ દાખલામાં જોવા મળશે. પછી નોર્મલી ખબર છે પાઈની વેલ્યુ, બધાને ખબર છે પાઈની વેલ્યુ છે ને 3.14 થતી હોય છે અથવા તો 22^7 થતી હોય છે. પણ આના સિવાય પણ પાઈની વેલ્યુ થાય છે, પણ એ પાઈની વેલ્યુ ક્યાં લાગુ પડે છે, જ્યાં ડિગ્રી એટલે કે ખૂણો બનતો હોય ત્યાં. તો 1 પાઈની વેલ્યુ જે છે 180 ડિગ્રી થાય છે. કેટલી થાય છે? 180 ડિગ્રી. તો આખું સર્કલ કેટલા પાઈનું હોય છે? 2 પાઈનું. ઘણી વાર એવું પૂછેલું હોય કે એક સર્કલની વેલ્યુ કેટલી અને પછી એમાં 360 ડિગ્રીનો ઓપ્શન ના આપ્યો હોય અને સામે લખીને આપી દીધું હોય કે પાઈ આપેલું હોય, 3 પાઈ આપેલું હોય, 4 પાઈ આપેલું હોય, તો તમે લોકો શું કહી દે સાહેબ અંદર તો શું કે ઓપ્શન જ ખોટા આપેલા. પણ ના, એવું નથી હોતું. પાઈની વેલ્યુ 180 ડિગ્રી થતી હોય તો 180 + બીજું 180 એટલે એ ડિગ્રી કેટલી થઈ જાય તમારી? 360. એટલે એની વેલ્યુ, એક સર્કલની વેલ્યુ કેટલી થઈ જશે? 2 પાઈ થઈ જશે. ખ્યાલ આવે છે, બરાબર. સર્કલની વેલ્યુ તમારી કેટલી થઈ જશે? 2 પાઈ જેટલી વેલ્યુ એની થઈ જશે, બરાબર. એ રીતે એના પછીના આપણે એકમ જોઈએ તો એના પછીના આપણે એકમ જોઈ લઈએ એકવાર. હવે મિનિટ અને ડિગ્રીની વાત કરીએ, બરાબર. આપણે જે શું કે અત્યારે આપણે એના ખૂણાનું માપ લેવા માટે અત્યારે સ્ટાર્ટ કર્યું છે તો આપણે એમાં બીજું એક ડિસ્કશન કરી લઈએ નાનું મોટું. એની અંદર શું થાય છે કે તમારા ખૂણાના માપ લેવા માટે 1 ડિગ્રીની આ જે મતલબ કે છે એ ઘડિયાળના કાંટાના હિસાબ કમ્પ્લીટ જ ચાલે છે. આપણે જે પ્રમાણે ઉપર આપણે સમયના એકમ જોયા એ પ્રમાણે સેમ જ ચાલતું હોય છે. 1 ડિગ્રીમાં 60 મિનિટ હોય છે, 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે અને 1 ડિગ્રીમાં જે છે શું કહેવાય, 3600 સેકન્ડ હોય છે. પણ ખાલી એક જ વસ્તુનો ફરક છે અને દર્શાવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં થોડોક ફેરફાર છે,
બરાબર, એ પદ્ધતિને ફેરફાર તમે સમજાવી આપો કઈ રીતે છે, કેવી રીતે લખાય છે. જ્યારે આપણે એ લખાઈએ મારે આઈડી 52 ડિગ્રી દર્શાવી છે, આ રીતે 52 લખીને ઉપર અંશ કરે છે એટલે આ ડિગ્રી થઈ ગયું. પણ એના પછી જો 52 પછી આઈડી મને 30 આપેલું હોય તો આ 30 અને ઉપર એક કાપો આપે તો મારે મિનિટ કહેવાય, અને પછી 45 લખીને બે કાપ આપ્યા મારા માટે સેકન્ડ કહેવાય. આ મારા માટે શું થઈ ગઈ, આ ડિગ્રી છે, આ મારા માટે મિનિટ છે, અને આ મારા માટે શું છે, સેકન્ડ છે. તો આ જે ત્રણ વસ્તુ છે, આ વસ્તુઓ સર્કલ માટે પણ લાગુ પડે જ છે. જ્યાં સર્કલ ઊભું થતું હોય ત્યાં પણ તમારે આ વસ્તુ લાગુ પડતી હોય છે નોર્મલી. એટલે શું છે કે આપણે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની રહેશે. ધ્યાનમાં રાખવાનું કે ડિગ્રી તો આપણને બધાને દર્શાવતો આવડે જ છે, પણ જ્યારે એક કાંપો આપ્યો હોય તો આપણા માટે શું કહેવાશે, મિનિટ કહેવાશે, અને જ્યારે બે કાંપા આપ્યો હોય ત્યારે આપણા માટે શું કહેવાશે, સેકન્ડ કહેવાશે. ઓકે, પછી આપણે આગળ વધીએ, એના પછીના એકમ આપણે આગળ ગણતરી કરીએ. તો આગળ આપણને આપ્યું છે તાપમાન અને તેના એકમ આપેલા છે, તાપમાન અને તેના એકમ આપણને સમજાયેલા છે. હવે તાપમાન અને એકમો આપણે બેસિકલી ચાર વસ્તુ આપણે એમાં સમજવાની હોય છે. તાપમાનના મુખ્ય એકમો ચાર હોય છે. પહેલું સી આપેલું છે, દેટ મીન્સ કે સેન્ટીગ્રેડ. એફ આપેલું છે એટલે કે ફેરનહીટ. આર આપેલું છે એટલે રોમર. અને કે આપ્યું છે એટલા માટે એનો મતલબ થાય છે કેલ્વિન. આ એના ફૂલ ફોર્મ છે, બરાબર. શોર્ટ ફોર્મમાં આપણને એની મતલબ કે વેલ્યુએશન આલ્ફાબેટિકલ આપેલી હશે, સી એફ આર અથવા કે. એનું સૂત્ર નીચે લખીને સમજાયેલું છે. જો એટલે કે સેન્ટીગ્રેડના છે એટલે સી છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે બધાની, એફ માઇનસ 32/9 બરાબર ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ 273/5 ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં 4. મેં ઉપર તમને આમની વેલ્યુ સમજાવી આપી છે કે કોની વેલ્યુ શું થાય છે. હું તમને આની વેલ્યુ ઓલરેડી સમજાવી આપી છે કઈ કોની વેલ્યુ શું થાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આઈડી આપણે સી આપ્યું તો સી માટે સેન્ટીગ્રેડ કહેવાશે, એફ માટે ફેરનહીટ કહેવાશે, આર એટલે રોમર કહેવાશે, કે એટલે કેલ્વિન કહેવાશે. ઘણીવાર આપણે છે ને વ્યવહારિક જીવનમાં વાત કરીને તો આપણને વસ્તુ ઘણીવાર સાંભળવામાં આવી છે. તમારા પણ કદાચ કોઈ વાર બન્યું હશે, એવું તમારા ઘરમાં કોઈ સાથે બન્યું હશે કે આપણે ડૉક્ટર પાસે જઈએ ને અથવા ઘરે આપણે નોર્મલી તાવ ચેક કરીએ ને તો આપણને એવું કહે કે સર કે ડૉક્ટર આપણે એવું કહે કદાચ કે ભાઈ આને તાવ છે અથવા ઘરમાં કોઈ આને તાવ છે. પણ જ્યારે કહે ને કે ભાઈ 104 ડિગ્રી તાવ છે, બરાબર, તો 104 ડિગ્રી જે તાવ હોય કે સેન્ટીગ્રેડમાં ના વપરાય, બરાબર. કેમ કે પાણી 100 ડિગ્રી હોય ત્યારે ઉકળવા માંડે તેનું ઉત્કલન બિંદુ થઈ ગયું. એ જે મતલબ તાપમાન છે એ તાપમાન સમય મપાતું હોય છે, નોર્મલી ફેરનહીટમાં મપાતું હોય છે. અમુક વાર એવું પૂછાઈ જાય છે કે શું કહેવાય કે માણસનું નોર્મલ જે ટેમ્પરેચર છે, એ તમને એમ તો બહુ જનરલ સાયન્સની વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આપણું જે નોર્મલ જે મતલબ કે ફેરનહીટ તાપમાન છે આપણા શરીરનું, એ 98 ફેરનહીટ સમથિંગ હોય છે, બરાબર. તો આ જે વસ્તુ છે એ કેવી છે, મતલબ એવો તાપમાન જ્યારે મપાશે થર્મોમીટર તે સમયમાં મપાશે, ફેરનહીટમાં મપાશે. તો આપણે અત્યારે જે કન્વર્સેશન જોઈશું એ શું જોઈશું, તો આપણે આ સૂત્રમાં શું કરવાનું છે, આપણને કોઈ પણ એક વેલ્યુ આપેલી હશે, કોઈપણ એક વેલ્યુ આપણને આપેલી હશે, બીજી વેલ્યુ આપણે સામે શોધવાની છે. જેમ કે એવું કહેવામાં આવે કે સેન્ટીગ્રેડની વેલ્યુ આપેલી હોય કે ભાઈ આટલા ડિગ્રી સેન્ટીગ્રેડ છે એને આટલા ફેરનહીટમાં ફેરવો, અથવા આટલા કેલ્વિન છે એટલે આટલા ફેરનહીટમાં ફેરવો. કોઈ પણ વેલ્યુ આપેલી હોય, જે બે વેલ્યુ આપણને જરૂર પડે, આપણે એ બે સૂત્રો આમની સામે મૂકીને આપણે એના જવાબ શોધી શકીશું, બરાબર. ખ્યાલ આવી ગયો. સારું, જો ચલો આગળ વધીશું હવે નેક્સ્ટ પેજ ઉપર, એના પછી ધ્યાન આપો. હવે એસઆઈ પદ્ધતિના અમુક ઉદ્ભૂત એકમ આપેલા છે. જે સ્ટાર્ટિંગમાં જે વાત કરી છે, મૂળભૂત એકમ તો આપણે જોઈ ગયા, લંબાઈ છે, મીટર છે, એમ્પિયર છે વગેરે. ઉદ્ભૂત એકમો કેવા છે કે જે આપણે એમાં ગણતરી કરીએ નાની મોટી, તો ગણતરી કર્યા પછી જ્યારે મને મળી રહેશે એ વસ્તુ, તો એ એકમ આપણા ઉદ્ભૂત એકમ કહેવાશે. એની અંદર શું આપેલું છે, જુઓ આપણે રાશિ બતાવેલી છે કે ભાઈ ક્ષેત્રફળ માટે શું થશે, તો કે મીટરનો વર્ગ મીટર ચોરસ મીટર થઈ જશે. ઘનફળ માટે ઘન મીટર થઈ જશે. ઘનતા એટલે કે ડેન્સિટી માટે કિલોગ્રામ પર ઘન મીટર થઈ જશે, કેજી મીટર સ્ક્વેર, બરાબર, કેજી મીટર ક્યુબ. પછી વેગ માટે શું થઈ જશે, મીટર પર સેકન્ડ એટલે કે મીટર પર સેકન્ડ. પ્રવેગ માટે મીટર પર સેકન્ડનો વર્ગ. બળ માટે ન્યૂટન. આ બળવાળું ઘણીવાર પૂછાઈ જાય છે કે બળનો એસઆઈ એકમ શું છે, તો કે એનો એસઆઈ એકમ શું છે, ન્યૂટન છે. પછી દબાણ અથવા સ્ટ્રેસ માટે શું આવશે, ન્યૂટન પર ચોરસ મીટર. ફોર્સ એટલે કે બળ માટે ન્યૂટન મીટર આવશે. કાર્ય અને શક્તિ માટે જૂલ આવશે. અને પાવર માટે શું આવશે, વોટ. આ બધી એની સંજ્ઞાઓ આપણને આપેલી છે. આ સંજ્ઞા આપણે શું કહે કે મોઢે કરવાની રહેશે અને આપણે યાદ રાખવાનું રહેશે કે મારે કઈ સંજ્ઞા કયા એકમ માટે વાપરવામાં આવે છે. તો આપણે અત્યાર સુધી જેટલું જોયું એ આપણા માટે શું છે, તો કે આપણું જે યુનિટવાળું જે ચેપ્ટર છે એને લગતા જેટલા પણ આપણા સૂત્રો હતા, જેટલા પણ આપણે એની સંજ્ઞાઓ છે, એના માપ છે, એના પેરામીટર્સ ફેરવવાના હતા, એ બધું આપણે જોઈ લીધું. હવે આપણે એ જ વસ્તુને આપણે એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરીએ તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ભાઈ એક્ઝામ્પલ એને કઈ રીતના પૂછાઈ શકે એમ છે ને, આપણે એના કેવા દાખલા ગણવા પડશે, બરાબર. મેં તમને જે પ્રમાણે કીધું કે આપણા પેપર જે છે ઓલરેડી એમસીક્યુ સિસ્ટમના આવશે, પણ ગણતરી કરશો તો આપણે ખબર પડશે કે અંદર સાચો ઓપ્શન કયો છે. એટલે કેલ્ક્યુલેશન તો જરૂરી છે જ, બરાબર. એટલે જો આપણે એનું ઉદાહરણ ચેક કરીશું. હવે જો પહેલું ઉદાહરણ આપણને આપેલું છે, એમાં શું આપેલું છે કે 5 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ થાય છે, બરાબર. આપણે જ્યારે પાછળના યુનિટ જેવા વજનના ત્યારે આપણે સમજી ગયા હતા કે 1 પાઉન્ડની અંદર 0.453 કિલોગ્રામ હોય છે,
બરાબર. આપણે લખ્યું જે આપણે ખબર છે તે એક પાઉન્ડ બરાબર 0.453 કિલોગ્રામ, તો પાઉન્ડની નીચે પાછું પાઉન્ડ લખવાનું. તો આપણે કેટલા પાઉન્ડ પૂછ્યા છે? 5 પાઉન્ડ બરાબર કેટલા? હવે શું કરીશું? વચ્ચે ઇક્વિલેશનનું સિમ્બોલ હોય તો યાદ રાખવું, કોઈ પણ ગણતરી કરતા હોય વચ્ચે બરાબરનું ચિહ્ન હોય તો યાદ રાખવાનું કે હંમેશા એનો ચોકડી ગુણાકાર થાય. એટલે 5 × 453 થશે, એટલે મારે 5 × 0.453 અને ગુણાકાર કરીશ ત્યારે શું થશે? 2.27 કિલોગ્રામ એનો જવાબ આવશે. ગુણાકારની અંદર આપણે આગળ ઓલરેડી શું કે તમને એનું લેસન આપણે લઈ ચૂક્યા છે, બરાબર. જો જોયું ના હોય તો એકવાર એને ફરીથી જોઈ લેજો. એમાં આપણે બેસિકલી ગુણાકાર સરવાળા બાદ બાકી જોયા જ છે, બરાબર. એ તમને આવડો જ જેમ આપણે કેમ કે આપણે એની ગણતરી કરીએ તો 5 × 3 = 15, 5 વધી પડી 1, બરાબર. પછી શું કહેવાય તમારું 5 × 5 = 25 અને 26 = 6 વધી પડી 2. તો એ રીતે તમે જ્યારે એને સોલ્વ કરશો ને તો એ તમારું મતલબ કે જે તમારું ગણતરી છે પૂરેપૂરી તમારે ફૂલપ્રૂફ અને શ્યોર થઈને મળી જશે, બરાબર. પણ મેઇન શું છે કે પાછળ આપણે એકમ સમજીને આપણે યાદ રહેવું જોઈએ. પછી એ ટાઈમે ભૂલ થઈ જાય કે બધા મને એકમ યાદ છે જ નહીં, તો પછી વસ્તુ શક્ય થતી નથી. અને પછી આપણે બીજા એક્ઝામ્પલમાં જઈએ. 5 ગેલન બરાબર ખાલી જગ્યા લીટર, બરાબર. 5 ગેલનમાં કેટલા લીટર હોય છે? તો કે 1 ગેલનમાં કેટલા લીટર હોય છે? આપણે પાછળ જોઈએ પ્રમાણે 4.55 લીટર હોય છે. તો 5 ગેલન બરાબર એક્સ, એટલે કેટલા? તો ક્રોસ ગુણાકાર કરીશું ફરીથી. 5 × 4.55 બરાબર 22.75 લીટર હોય છે, બરાબર. આ રીતે આનો દાખલો ગણાશે. અને પછીનો એક્ઝામ્પલ જુઓ, જુઓ 3 નંબરનો એક્ઝામ્પલ. 0.8 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. આપણને ખબર હતી કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 0.8 એઝ ઇટ ઇઝ મૂકી દીધું, મીટરની નીચે મીટર ખાસ યાદ આજ રાખવાનું છે. જે સંજ્ઞા છે એની નીચે એ જ સંજ્ઞાનો જવાબ મૂકાશે. મીટરની નીચે મીટર, સેન્ટીમીટર નીચે સેન્ટીમીટર, જ્યાં જે આપેલું હોય તો જે એકમ જ્યાં લાગુ પડે તો. તો 1 મીટર બરાબર 1000 મિલીમીટર, 0.8 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, બરાબર. તો શું થશે? 0.8 × 1000 ક્રોસ ગુણાકાર કરીશું એટલે એનું સરસ આપણે સર એ કરીશું સોલ્યુશન, ત્યારે 800 mm આવશે. 0.8 મીટર બરાબર 800 mm જવાબ આવશે, બરાબર. આમાં કેવું થાય છે કે આવા જે ક્વેશ્ચન્સ આવે ને આમાં તમને ઓપ્શન આપે તો ઓપ્શન આવા જ આપેલા હોય. કોઈમાં પહેલા ઓપ્શનમાં 80 લખીને આપ્યું હોય, બીજા ઓપ્શનમાં 800 લખીને આપ્યું હોય, ત્રીજા ઓપ્શનમાં 8000 લખીને આપ્યું હોય, અને ચોથા ઓપ્શન ખાલી 8 લખીને આપ્યું હોય. તો છોકરાઓ શું કરે એને મતલબ તુક્કો મારવાનો પ્રયત્ન કરે અને એની અંદર સ્ટુડન્ટ જે છે ફેલ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે એવા કેસની અંદર તો જો તમે ગણતરી પરફેક્ટ કરી હશે તો તમારો દાખલો બિલકુલ પણ ખોટો પડવાની શક્યતા નહીં રહે અને તમને એના પૂરેપૂરા માર્ક્સ મળી શકશે. એના પછીનો ચોથો એક્ઝામ્પલ જુઓ. 15 માઇલ બરાબર ખાલી જગ્યા કિલોમીટર. 15 માઇલમાં કેટલા કિલોમીટર હોય છે? તો કે 1 માઇલમાં કેટલા કિલોમીટર હોય છે? 1.609 કિલોમીટર હોય છે. તો 15 માઇલમાં કેટલા? બરાબર સેમ કન્ડિશન, સેમ સિસ્ટમ, બરાબર. 15 × 1.609 જ્યારે આપણે સોલ્વ કરીશું તો જવાબ કેટલો આવશે એનો? 24.135 કિલોમીટર થાય છે. એના પછી આપણે વાત કરીએ 5મા નંબરનો દાખલાની. જુઓ, 6 ફૂટ અને 10 ઇંચ, 6 ફૂટ, 10 ઇંચ બરાબર કેટલા મિલીમીટર? હવે 6 ફૂટ અને 10 ઇંચ બે આખા અલગ અલગ બંને પેરામીટર. પહેલાં આપણે એને સરખા કરવો પડે, કેમ કે બંનેને કાં તો ફૂટમાં લેવા પડે કાંઈ ઇંચમાં લઈ જવા પડે. જો આપણે ફૂટમાં લઈ જઈશું તો બધા કેલ્ક્યુલેશન પોઈન્ટમાં થાય, એટલા માટે આપણે એને ઇંચમાં જ કન્વર્ટ કરવાનું સારું પડશે. તો જો 6 ફૂટમાં કેટલા ઇંચ થાય? કેમ કે 1 ફૂટમાં 12 ઇંચ હોય છે. તો 6 ફૂટ = 12 × 6 = 72 ઇંચ અને 10 ઇંચ આપણને બીજા આપેલા છે. 72 + 10 બરાબર કેટલા ઇંચ થઈ ગયા? 82 ઇંચ. હવે આપણો દાખલો સિમ્પલ થયો કે 1 ઇંચમાં 25.4 mm હોય છે. તો 82 ઇંચમાં કેટલા? જ્યારે આપણે એને ક્રોસ ગુણાકાર કરીશું તો 82 × 25.4 = 2082.8 mm એનો જવાબ આવશે, બરાબર. અને પછીનો એક્ઝામ્પલ, 0.3 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. 0.3 kg બરાબર ખાલી જગ્યા ગ્રામ. એમાં શું આપેલું છે કે 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય છે? 1000. એટલે 0.3 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય છે તે આપણે શોધવાનું છે. તો 1000 ક્રોસ ગુણાકાર કરીશું એટલે 1000 × 3 બરાબર શું થશે? 300 ગ્રામ થશે. ઉપરનો દાખલા તમે બધામાં જોયું હશે કે બે વસ્તુનું ખાસ ધ્યાન છે. ગુણાકાર થતો હોય તો એનો ગુણાકાર, પોઈન્ટમાં હોય તો પોઈન્ટમાં, વિધાઉટ પોઈન્ટ હોય તો વિધાઉટ પોઈન્ટમાં, અને સૌથી મોટી વસ્તુ કે જેનો જે પોઈન્ટ છે ત્યાં તે જ પોઈન્ટ મુકાય. જેમ કે આપણે દાખલામાં જોઈએ મીટર નીચે મીટરનો એકમ જ મુકાય, મિલીમીટર નીચે મિલીમીટરનો એકમ જ મુકાય. તો આ જે એકમ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એવી રીતે આપણે કિલોગ્રામ મૂક્યું તો કિલોગ્રામ નીચે આપણે કિલોગ્રામ જ મૂક્યું, કિલોગ્રામ એની નીચે પણ કિલોગ્રામ, અને એવી રીતે ગ્રામ તો આપણે બીજો ગ્રામ મળી જાય. ટોટલ 4 સંજ્ઞાઓ ભેગી થાય, બરાબર. આપણે બેસિકલી સમજવા જોઈએ કે 1, 2 = 3/4. આ 4 સંજ્ઞામાંથી કોઈ પણ 3 સંજ્ઞા તમને આપેલી હશે, બરાબર. આ 3 સંજ્ઞા આપેલાના પર તમારે 4થી સંજ્ઞા જે છે ફાઉન્ડ કરવાની, એ તમારો આન્સર કહેવાશે, બરાબર. આ રીતે તમારે દાખલાની ગણતરી કરવાની થાય છે.
એક એક્ઝામ્પલ હજુ છે જુઓ અત્યારે, એને આપણે હજુ સમજીએ. બરાબર, આ છેલ્લો આપણો એક્ઝામ્પલ છે પ્રેક્ટિસનો. જોવામાં આમાં આપેલું છે કે 92 ફેરનહાઇટ 92 ડિગ્રી ફેરનહાઇટને સેન્ટીગ્રેડમાં ફેરવવાના છે. બરાબર, 92 ડિગ્રી ફેરનહાઇટને સેન્ટીગ્રેડમાં ફેરવવાનું. તો શું કરીશું, આપણને સૂત્ર ખબર હતું આપણે જે પણ આગળ આપણે જોયું તે પ્રમાણે, તો સૂત્રમાં આપણને જરૂર આટલી જ પડી કે સીના છેદમાં 5 બરાબર એફ માઇનસ 32 છેદમાં 9. બરાબર, આપણને એક વેલ્યુ આપેલી છે, કઈ આપણને ફેરનહીટની વેલ્યુ આપેલી છે, કેટલી છે 92, અને આપણે સેન્ટીગ્રેડની વેલ્યુ આપણે જે છે શોધવાની છે. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ, સૂત્ર મુકાઈ ગયું છે. ઓકે, સીની વેલ્યુ સેન્ટીગ્રેડની વેલ્યુ શોધવાની છે એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. ફેરનહીટની વેલ્યુ કેટલી 92 છે, આપણે 92 એઝ ઇટ ઇઝ આપણે મૂકી દીધી. માઇનસ 32 આ ડિફોલ્ટ છે એટલે એઝ ઇટ ઇઝ ડિફોલ્ટ 92 મૂકાશે છેદમાં 9. હવે શું થશે જુઓ, પાછું એ જ વસ્તુ આવી ગઈ. આપણે જે પ્રમાણે તમને હમણાં સમજાવ્યું હતું કે આ રીતનું કોઈ વસ્તુ હોય 1/2 બરાબર 3/4 આપેલું હોય તો આવા કેસમાં શું થાય, હંમેશા ચોકડી ગુણાકાર લાગુ પડે. તો આમાં શું થશે, તો જુઓ 9 × c બરાબર કેટલા થઈ જશે 9c, અને આ બાજુ આનો બંનેનો બાદબાકી કરીશું તો 5 તો એઝ ઇટ ઇઝ ખરા જ આવી જાય 5, અને આ માઇનસ એટલે કેટલું વધશે 60 વધશે, એટલે 60 × 5 બરાબર 300, 9c તમારું એઝ ઇટ ઇઝ આવશે. તો c બરાબર શું થઈ જશે, આ 9 ક્યાં જતા રહેશે, તમારા છેદમાં જતા રહેશે, એટલે 300/9 બરાબર. તો તમારો શું જવાબ આવશે, 33.33 તમારું ડિગ્રી સેન્ટીગ્રેડ તમારો જે છે આન્સર આવશે. ખ્યાલ આવી ગયો, આ રીતે મતલબ જે છે આપણે અને આપણે ઉદાહરણો સોલ્વ કરવાના હોય છે. બરાબર, જે પ્રમાણે આપણે દર વખતે કરીએ, જે રીતે આપણે દર વખતે કરીએ છીએ, એ રીતે તમને આવા આના જે દાખલા છે બીજા આપણે 20-25 એક્ઝામ્પલ્સ આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ જવાબો સાથે. તમને આનો ડિસ્ક્રિપ્શન જે આપણો લિંક છે એમાં તમને આખી પૂરેપૂરી PDF મળી જશે, એ તમારા સોલ્યુશન્સ માટે છે, એને તમે સોલ્વ કરો. સોલ્વ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો કે સર મને આ દાખલામાં પ્રોબ્લેમ છે, મને સમજણ નથી પડતી. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સારામાં સારું છે. મેથેમેટિક્સ આજ મતલબ કે આપણો સબ્જેક્ટ છે, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, એ સબ્જેક્ટમાં નો ડાઉટ તેમના જે ક્વેશ્ચન્સ છે બધા MCQ બેઝ ઉપર આવશે, પણ એ પ્રેક્ટિસનો વિષય. જ્યાં સુધી તમે એના સૂત્રો મૂકી તમે એને પ્રેક્ટિસ નહીં કરો, તમે એની ગણતરી નહીં કરો, ત્યાં સુધી કોઈ વસ્તુમાં તુક્કો ચાલી શકતો નથી. એટલે ભલે પ્રશ્ન MCQ રહે, પણ તમારે રફ પેજ પર જઈને તમે ગણતરી કરશો તો તમે એનો સચોટ અને સાચો જવાબ લિમિટ ટાઈમમાં મેળવી શકશો. એટલે આપણે જે ચેનલ છે એને બીજા પણ તમારા ફ્રેન્ડ્સ હોય, બીજું કોઈ આઈટીઆઈ ભણતા હોય, બીજી કોઈ જગ્યાએ સ્ટડી કરતા હોય, એ લોકો સુધી પહોંચતી કરો. બરાબર, એ લોકોને પણ તમે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જ્યારે પણ વિડીયો કોઈ પણ આવો મૂકવામાં આવે ને કોઈ પણ સબ્જેક્ટનો હોય તો એ વિડીયો જેને પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપણાને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી એ વિડીયોમાં શું સમજાવવા માંગે છે અને આપણી વીકનેસ ક્યાં છે અને આપણે કેવી રીતે દૂર કરી શકીએ, આપણને એક્ઝેક્ટ એની ખબર પડી શકે છે. બરાબર, તો આ રીતે નવો વિડીયો તમને ટૂંક સમયમાં વહેલો જોવા મળી જશે. ત્યાં સુધી તમને આમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે તમને PDF આપેલી છે સોલ્વ કરવા માટે ક્વેશ્ચન્સની, એ તમે સોલ્વ કરીને તમે એના જવાબો શોધીને અને જે આન્સર કે આપી એની સાથે તમે મેચ કરીને તમારા જવાબો મેળવી શકો છો. ઓકે.